जो पानी से नहाता है वो लिबास बदलता है, जो पानी से नहाता है वो लिबास बदलता है, लेकिन जो पसीने से नहाता है वो इतिहास बदलता है। नमस्कार मित्रों, आज आपणे रीजनिंग ની અંદર ઘડિયાળનો અભ્યાસ કરીશું, એ પણ શોર્ટકટ ટ્રિક સાથે। આ ટ્રિક તમે જોઈ લેશો એટલે પરીક્ષામાં ઘડિયાળનો કોઈ પણ પ્રશ્ન આવે એ તમને આવડી જ જાય તે આપણી ગેરંટી। અહીં તમે પેપર અને પેનનો પણ ઉપયોગ નહીં કરો, એટલી સરળ શોર્ટકટ ટ્રિક શીખીશો। તો વિડીયોને અંત સુધી નિહાળજો। હું તમને આ વિડીયોમાં બે ટાઈપ શીખવાડીશ, ટોટલ 6 ટાઈપના પ્રશ્ન આવે છે, એની અંદર આપણે અહીં બે ટાઈપ શીખીશું। આ વિડીયોની અંદર ઘડિયાળને અરીસામાં જોતા શું ટાઈમ હોય અને પાણીમાં જોતા શું ટાઈમ હોય, આવા પ્રશ્ન આપણે આ ટાઈપની અંદર નિહાળીશું પહેલા લેક્ચરની અંદર। ત્યારબાદ બીજા લેક્ચરની અંદર મિનિટ કાંટા અને કલાટ કાંટા વાળા પ્રશ્ન નિહાળીશું, અને ત્યારબાદ ત્રીજા ટાઈપમાં બંને કાંટા વચ્ચેનો ખૂણો અને બંને કાંટાની સ્થિતિ વિવિધ રીતે, આ આપણે ત્રીજા લેક્ચરમાં। તો ત્રણ લેક્ચરમાં આપણે ઘડિયાળ પૂર્ણ કરીશું। તો ચાલો ઘડિયાળને અરીસા સામે રાખતા શું થાય તેવા પ્રશ્ન આપણે જોઈએ। ઘડિયાળને અરીસા સામે જોતા એ શું થાય, તમે ઘડિયાળ હોય એને અરીસા સામે રાખો તો કેવું પ્રતિબિંબ મળે, કેટલા વાગે એ આપણે જોઈએ। તો ઘડિયાળમાં તમને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, અને આને તમે 13 પણ કહો છો, 13, 14, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24। તો આવી રીતે 24 કલાકનો ટાઈમ જોઈએ તો તમે આવી રીતે 24 કહો છો, 13 આવે તો આપણે એક સમજવાનું, જે કોન્સેપ્ટનો મને જરૂર પડશે, ઉપયોગ લાગશે તે તમને હું જણાવીશ। તો સર્વપ્રથમ ચાલો શરૂ કરીએ। આવો પ્રશ્ન પૂછાય કે ઘડિયાળમાં 6:30 વાગ્યા છે તો અરીસા સામે જોતા કેટલા વાગ્યા હશે, ઘડિયાળમાં જો તો 6:30 થયા છે, હવે તેને અરીસા સામે રાખો તો કેટલા વાગ્યા હોય। તો આની શોર્ટકટ ટ્રીક હું તમને આપું છું। તો સર્વપ્રથમ 11:60 માંથી જે પણ આપેલું હોય તેને આપણે બાદ કરી દેવાનું, અહીં આપણે 6:30 આપેલા છે તો તે બાદ કરીએ, તો 6 અને 30 આપણે બાદ કરીએ, તો 11:60 માંથી 6:30 બાદ કરીએ તો આ 30, અને આ 11 માંથી 6 જાય તો 5। તો ઘડિયાળમાં 6:30 વાગ્યા હોય ત્યારે અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય, તો કે 5:30। આ ટ્રિક બધા માટે યુનિવર્સલ છે, કેના માટે, તો કે અરીસાના કોઈ પણ દાખલા આવે એના માટે। કેમાંથી બાદ કરવાના, તો કે 11:60 માંથી બાદ કરી દેવાના, જે પણ જેટલા પણ વાગ્યા હોય તેટલા, અહીં 6:30 વાગ્યા છે તો 11:60 માંથી 6:30 બાદ કર્યા તો કેટલા વધ્યા, તો કે 5:30। આ આપણો જવાબ, તમને ઓપ્શન ની અંદર આવું જ આપેલું હોય, 5:30, 6:30, 7:30 કે 8:30, તો આપણો જવાબ થશે 5:30। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન નિહાળીએ। તો હવે આખી રકમ નથી, ઘડિયાળની અંદર 4:20 થયા છે તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે, તો આપણે ખબર છે કે 11:60 માંથી આપણે બાદ કરીએ 4:20, તો આપણી પાસે 0, 4, અને આ થશે કેટલા થશે મિત્રો, તો કે 7। તો જ્યારે ઘડિયાળમાં 4:20 થયા હોય ત્યારે અરીસામાં જોતા 7:40 થયા હોય, 7, પછી 8, 9, 10 અને 11, એટલે 11:60। તો જ્યારે તમે ઘડિયાળમાં 4:20 જો ત્યારે અરીસાની અંદર 7:40 થયા હોય, તમને સમજાણું હશે મિત્રો। હજુ એક ઉદાહરણ લઈએ, તો કે 11:10, તો જ્યારે આપણે તો ખબર છે 11:60 માંથી બાદ કરવાના છે કેટલા, તો કે 11:10, 11:10, તો 0, 5, હવે અહીંયા આવ્યું 0, 0, તો તમને ખબર છે 0, 0 એટલે એને કહેવાય 12 વાગ્યા હોય, તો અહીં 12:50 થઈ હોય। જ્યારે ઘડિયાળમાં 11:10 થયા હોય ત્યારે અરીસામાં જોતા 12:50 થયા હોય, અરીસા વાળા કોઈ પણ દાખલા આવે એટલે મગજમાં ફિટ કરી લેવાનું કે 11:60 માંથી શું કરવાનું છે, તો કે બાદ કરવાના છે, બરોબર। ત્યારબાદ હજુ એક ઉદાહરણ લઈએ, તો કે 11:60 માંથી બાદ કરવાના છે કેટલા, તો કે 5:45, તો આ વધ્યા 15,
અને અહીં કેટલા વધશે તો કે 6 તો જ્યારે 5 અને 45 થયા હોય ઘડિયાળમાં જોતા ત્યારે અરીસામાં જોતા 6 અને 15 થયા હોય ત્યારબાદ છેલ્લો દાખલો જોઈ લઈએ તો 11 અને 60 માંથી આપણે 3 અને 00 બાદ કરીએ તો આ 0 6 અને આ થશે કેટલા તો કે 11 માંથી 3 જાય તો 8 એટલે કે 8 ને 60 જવાબ આવ્યો જો 8 ને 60 એટલે કહેવાય 9 વાગ્યા હશે 9 વાગ્યા હોય તો જ્યારે 3 વાગ્યા હોય ઘડિયાળમાં જોતા ત્યારે અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તો કે 9 વાગ્યા હોય આપણે વાસ્તવિક રીતે પણ જોઈ શકીએ કે એક ઘડિયાળ લ્યો એમાં 3 વાગ્યા હોય અને અરીસા સામે મૂકો તો એમાં કેટલા વાગ્યા હોય તો કે એમાં 8 ને 60 એટલે કે 9 વાગ્યા હોય મોહબ્બત કરની હે મોહબ્બત કરની હે તો કિતાબો સે કરના મોહબ્બત કરની હે તો કિતાબો સે કરના અગર બેવફા ભી નીકલી તો કાબિલ બનાકર છોડેગી અગર બેવફા ભી નીકલી તો કાબિલ બનાકર છોડેગી આ તો ફોનમાં મંડાણા હોય ફોન ફ્રી થઈ ગયા જીવ આવી ગયા હુલુલુલુલુ મારા દીકરાએ જમ્યું નથી જમ્યું તમારા ગામમાં વરસાદ છે નહીં મારા ગામમાં વરસાદ નથી તમારા ગામમાં છે શું કરે છે મમ્મી શું કરે છે પપ્પા ગોડડાની અંદરથી હોહરવા વોટ્સએપમાં ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જતા હોય પણ મોહબ્બત એકવાર બુક સાથે કરી લ્યો એ બેવફા પણ નીકળી તો પણ કાબિલ બનાવીને છોડશે ત્યારબાદ હવે આપણે ઘડિયાળને પાણીમાં જોતા કેવું દેખાય એના વિશે વાત કરીએ તો ઘડિયાળને પાણીમાં જોતા હવે એ જ પ્રશ્ન આખો લખો ઘડિયાળમાં 6:30 વાગ્યા છે તો પાણીમાં જોતા કેટલા વાગ્યા હોય તો હવે પાણી માટેની શોર્ટકટ ટ્રીક હું તમને આપું છું 18:30 માંથી આપણે વાત કરીશું સર્વપ્રથમ અરીસા માટે આપણે શું કર્યું હતું તો કે અરીસા માટે 11:60 માંથી આપણે વાત કર્યા હતા કેટલા માંથી તો કે 11:60 માંથી આપણે વાત કર્યા હતા અહીં આપણે 18:30 માંથી વાત કરીશું તો 6:30 થયા છે તો 18:30 માઇનસ 6:30 00 અને 12 તો જ્યારે ઘડિયાળમાં 6:30 થયા હોય એનું પ્રતિબિંબ પાણીમાં જો તો કેટલા થયા હોય તો કે 12 થયા હોય ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન લઈએ 3:30 છે હવે તો આપણે ખબર પડી ગઈ કે કેમાંથી તો કે 18:30 માંથી આપણે બાદ કરીશું કેટલા તો કે 3:30 તો આ 00 અને આ થઈ ગયા 15 તો 15 એટલે તમને ખબર છે 12 પછી તો કે 13 1 14 2 તો 15 3 તો આ થયા 3 વાગ્યા હોય જ્યારે ઘડિયાળમાં 3:30 થયા હોય તો પાણીમાં જોતા કેટલા વાગ્યા હોય તો કે 3 વાગ્યા હોય ક્લિયર છે આ ત્યારબાદ હવે જો 18:30 માંથી બાદ કરવાના છે 4:50 અહીંયા 30 કરતા વધારે સંખ્યા આવી જાય જો 50 આવી ગઈ તો શું કરવાનું તો કે આને આપણે લખી શકીએ જો 18:30 છે એને બદલે હું 17 અને આ 30 છે એમાં બીજી 60 મિનિટ એડ કરી દઉં તો આ થઈ જાય 90 આ બંને એક જ કહેવાય કારણ કે અહીંથી એક કલાક એટલે 60 મિનિટ એ આપણે ખબર છે એ મેં આને આપી દીધી તો 17 90 તો હવે આના બદલે આપણે શું કરીશું તો કે 17 90 માંથી બાદ કરીશું કેટલા તો કે 4:50 તો આ થઈ ગયા 40 અને આ કેટલા થઈ ગયા મિત્રો 13 14 15 16 17 તો આ થઈ ગયા 13 તો જ્યારે ઘડિયાળમાં 4:50 થયા હોય ત્યારે પાણીમાં જોતા 1:40 થઈ હોય કેટલા 1:40 જો અહીંયા 30 કરતા મોટા હોય તો આપણે કેમાંથી વાત કરીશું 17 90 માંથી નહીતર 18:30 માંથી તો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે આશા રાખું છું ફરી એક ઉદાહરણ જોઈએ તો અહીં તો જો 30 કરતા નાના છે તો આપણે 18:30 માંથી વાત કરીશું કેટલા 3 15 તો આ થયા 15 અને આ પણ થયા 15 એટલે કે 3 ને 15 તો 3 ને 15 જ્યારે થાય ત્યારે પાણીમાં સમય બદલાતો નથી 3 અને 15 એ ઘડિયાળમાં જોતા પણ 3 અને 15 છે અને પાણીમાં જોતા પણ 3 અને 15 છે તો કયો સમય પાણી અને ઘડિયાળમાં સેમ દેખાય એવો પ્રશ્ન પૂછાય તો 3 અને 15 જે તમે જોઈ શકો છો સ્ક્રીનમાં સપના એક દેખોગે મુશ્કેલી હજાર આયેગી સપના એક દેખોગે મુશ્કેલી હજાર આયેગી મગર વો મંજર ખૂબસૂરત હોગા જબ કામયાબી શોર મચાયેગી તો આ હતા મિત્રો ઘડિયાળના બે કોન્સેપ્ટ અરીસામાં અને પાણીમાં તો અરીસામાં તમે જોયું ફરી એકવાર રિવાઇઝ કરીએ તો કે અરીસાની અંદર અરીસામાં 11:60 માંથી બાદ કરવાના જ્યારે પાણીમાં 18:30 અથવા તો 17 90 માંથી બાદ કરવાના આ કોન્સેપ્ટ છે બસ આ કોન્સેપ્ટ ઉપર એક માર્ક પાકો પેન અને પેપરની પણ જરૂર પડતી નથી ડોન્ટ ડિક્રેઝ યોર ગોલ ઇન્ક્રીઝ યોર એફર્ટ ડોન્ટ ડિક્રીઝ યોર ગોલ ઇન્ક્રીઝ યોર એફર્ટ મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત